أبي جاوب. وين؟ سنة. سديان ده. علي. تو. નમસ્કાર મિત્રો, આજથી હળવદમાં જે અહીંયા આગળ હળવદ હાઈવે ઉપર રિલાયન્સ પંપની બાજુમાં જે સોમનાથ ગ્રાઉન્ડ આવેલું છે, આ ગ્રાઉન્ડમાં આજે હળવદ પ્રીમિયમ લીગ 3નું જે આયોજન છે અને આયોજક જે મિત્રો છે તેઓ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આયોજન છે તે આયોજનનો અત્યારે દબદબાભેર પ્રારંભ થયો છે. આ તમે જુઓ છો કે અત્યારે જે બે ટીમો છે તે રમી રહી છે અત્યારે. અને આ હળવદમાં આમ તો કોરોનાને એના વખતે આયોજન નહોતા થઈ શક્યા ક્રિકેટના એના, પણ આ વખતે જે આ આયોજક મિત્રો છે હળવદના જે યુવાનો છે, ક્રિકેટ પ્રેમી જે યુવાનો છે, એને હળવદ પ્રીમિયમ લીગ HPL 3નું જે આયોજન છે તે અહીંયા આગળ અત્યારે હળવદમાં કરવામાં આવ્યું છે. અને આયોજનમાં ખાસ કરીને જે ભક્તિનંદન જે સ્વામી છે તેઓના હસ્તે જે શ્રીફળ વધેરવામાં આવ્યું તેની સાથે જે રાજકીય આગેવાનો છે, આ રાજકીય આગેવાનોની હાજરીમાં જે આ ક્રિકેટ ટુર્નામેન્ટ છે, આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન જે છે તે આયોજન કરવામાં આવ્યું છે અને એનો આજે દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. અને આ આયોજન 10-12 દિવસ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલવાની છે, તેની સાથે અહીંયા આમાંથી જે કંઈ આવક આવવાની છે આવક જરૂરિયાતમંદ જે લોકો છે તેને આપવાનું જે નક્કી છે તે આયોજકો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. આજે હળવદ પ્રીમિયમ લીગે નાઇટ ટુર્નામેન્ટનું આજે શરૂઆત કરી છે, શુભારંભ કર્યો છે, ત્યારે હું આખી ટીમને અભિનંદન આપું છું. અને હળવદ પ્રીમિયમ લીગ દ્વારા એક 10 દિવસ આ મેચ ચાલવાની છે, 10 દિવસ ચાલવાનો છે, ત્યારે આમાંથી ઘણી બધી ખેલાડીની પ્રતિભાઓ બહાર આવશે. અને સ્પોર્ટ્સ એ જીવનનો બહુ મહત્ત્વનો પાઠ છે, એટલે આત્મીયતા બનાવવા માટે, એકીકરણ માટે આજે જીવનમાં સ્પોર્ટ્સનું બહુ મોટું મહત્ત્વનું છે. તાજેતરમાં અમે સૌ મંત્રી અને ધારાસભ્ય પણ ત્યાં અમે ક્રિકેટ મેચ રમ્યા, એટલે મેચ રમવાથી એક વાતાવરણ બનતું હોય છે. અને હળવદમાં સંદીપભાઈ અને આખી ટીમે હમણાં આપણા ખેલકૂદના મંત્રી હર્ષભાઈ સંઘવીને હળવદ ખાતે તાલુકા સ્પોર્ટ્સ કેન્દ્ર આપો જે 5 કરોડના ખર્ચે આપવાનું હોય છે, અને હર્ષભાઈ હા પાડી અને એમણે કીધું કે તમે જિલ્લામાંથી મંજૂરી લઈ દો. દુર્લભજીભાઈ એ પણ આપણને લેટર લખીને આપી દીધો, એટલે આ સ્પોર્ટ્સનું કેન્દ્ર અહીં આવશે. અને હળવદ ટીમોએ ભાગ લીધો છે આ હળવદ પ્રીમિયમ લીગમાં. એક ટીમની એન્ટ્રી ફી 1 લાખ રૂપિયા છે, ઇનામ 1.5 લાખ રૂપિયા. આ 3જી સિઝન છે HPLની. આ સિઝનમાં હળવદવાસીઓમાં જેટલા ક્રિકેટરો છે એ બધા બહુ આનંદથી અને ઓનરો પણ સારા મળી જાય છે. અને ટીમને જે લોકો લે છે બધા એકબીજા ભાઈચારાથી રમીએ છીએ આ ટુર્નામેન્ટ. એ હિસાબે કોરોનામાં 2 વર્ષથી આયોજન નહોતું થયું, આ વખતે બહુ જ સારું આયોજન થયું છે અને આખું હળવદ ઝૂમશે આ આયોજન ફાઇનલ જોવા માટે. આજથી હળવદ પ્રીમિયર લીગ HPL સિઝન 3નું ઓપનિંગ કરવામાં આવેલ છે આજે, અને 10 ટીમ એમાં ભાગ લઈ રહી છે. હળવદ તાલુકાના 150 પ્લેયર આમાં પોતાનું રમત બતાવી રહ્યા છે અને પોતાનું ટેલેન્ટ બતાવી રહ્યા છે. બહુ જ સારો ઉત્સાહ છે, 10-10 ટીમના ઓનરો, તમામ આ બધા સ્પોન્સરોનો, ઘણા બધા સ્પોન્સરો છે જે આ રકમ આવે છે જે એ જરૂરિયાતમંદો માટે વાપરવામાં આવે છે, એટલે તમામ લોકોનો આ સફળ આયોજન માટે સપોર્ટ મળી રહ્યો છે.